लोकल न्यूज चैनल ऑफ वडोदरा। जागरूक नागरिक संस्था द्वारा राज्य ग्राहक कमीशन पासे थी आरटीआई हेठळ माहिती मांगवामां आवी हती, जे अत्यंत चौंकावनारी सामे आवी छे। आ अंगे एक पत्रकार परिषदनो आयोजन जागरूक नागरिक संस्था द्वारा करवामां आव्यो हतो। गुजरात राज्यनी ग्राहक कोटो सरकार भरोसे नहीं, परंतु हवे राम भरोसे चाली रही होवानुं सामे आव्युं छे। आरटीआईमांथी मेळवेल माहितीना आधारे मंजूर थयेल 38માંથી 26 ग्राहक कोटो अस्तित्वमां होवानुं सामे आव्युं छे। 35 वर्षथी ग्राहक सुरक्षा अने ग्राहक शिक्षण क्षेत्रमां सक्रिय कार्य करती संस्था जागृत नागरिक ग्राहक मंडळना मेनेजिंग ट्रस्टी पीवी मुरजाणीए छेल्ला 2-3 वर्षथी गुजरातना अलग अलग जिल्लामांथी असंख्य ग्राहकों अने ग्राहक मंडळोनी फरियाद मळी रहे छे कि केम तेमना जिल्लामांथी कोर्टना कार्यवाही कां तो धीमी गतिए चाले छे, कां तो बंद अवस्थामां छे। जे अंगे जागृत नागरिक संस्था द्वारा राज्य ग्राहक कमीशन पासेथी आरटीआई हेठळ माहिती मांगवामां आवी हती, जे अत्यंत चौंकावनारी सामे आवी छे। आ विषय पर चर्चा करवा माटे आजे एक पत्रकार परिषदनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां अग्रणी श्री पीवी मुरजाणीए पत्रकारोने वधु माहिती आपी हती। गुजरात राज्य आखा देशनो विकासशील राज्य कहेवामां आवे छे, मोदीनो राज्य कहेवामां आवे छे। संवेदनशील गुजरात, संवेदनशील मुख्यमंत्री जेने कहेवामां आवे छे, एवा संवेदनशील गुजरातनी अंदर ग्राहक सुरक्षा कोर्टनी स्थिति केवी कथड़ेली छे तेनी मैं जागृत नागरिक तरफथी मैं एक आरटीआई राज्य ग्राहक कमीशन ने करी के आपणी ग्राहक कोर्टो केटली मंजूर थयेली छे, केटली ग्राहक कोर्टो फंक्शन में छे, केटला जजोनी निमणूक मंजूर थयेली छे, केटला जजो अत्यारे निमणूक थयेली छे, केटला सभ्योनी मंजूरी छे, केटला सभ्यो अत्यारे वर्किंग में छे, केटलो स्टाफ मंजूर थयेलो छे अने केटलो स्टाफ अत्यारे चाले छे, एना अनुसंधान में 21/5/2021 रोज मैं राज्य ग्राहक कमीशन में रजिस्ट्रार ने आरटीआई करेली अने एनो आरटीआई नो जवाब 4/6/2021 रोज मने आव्यो, जेमां बहु चौंकावनारी विगत मळी, जेमां आपणे बधा गुजरातना ग्राहकों हली जाय एवी चौंकावनारी विगत छे। 39 ग्राहक कोर्टोनी मंजूरी छे, तेमांथी 26 ग्राहक कोर्टो कार्यरत छे, एटले 26માં ડિસ્ટ્રિક્ટ જજ હોવા જોઈએ, 26માં મેમ્બર હોવા જોઈએ, 26નો સ્ટાફ હોવો જોઈએ। એ 26 ડિસ્ટ્રિક્ટ જજમાં જે ડિસ્ટ્રિક્ટ જજો જે હોવા જોઈએ 26 ડિસ્ટ્રિક્ટમાં, એમાંથી 26માંથી 13 જજોની પોસ્ટ ખાલી છે। હવે તમે વિચાર કરો કે જો અડધા જજોની પોસ્ટ ખાલી હોય તો ન્યાય કોણ આપે, જજમેન્ટ કોણ આપે, ગ્રાહકોને ન્યાય કોણ આપે? એક કોર્ટમાં એક જજ અને બે મેમ્બરની જગ્યા હોય છે, એટલે 26 કોર્ટમાં 52 સભ્યો હોવા જોઈએ, 52 સભ્યોમાંથી 25 સભ્યોની જગ્યા ખાલી છે। તમને આશ્ચર્ય થશે કે મેં પ્રશ્ન પૂછ્યો કેટલા સમયથી આ જગ્યા ખાલી છે, તો મને જવાબ મળ્યો કે 2017થી એક જગ્યા ખાલી છે, 2018થી 12 જગ્યા ખાલી છે, 2019થી 7 જગ્યા ખાલી છે, 2020થી 5 જગ્યા ખાલી છે, 2021થી 1 જગ્યા ખાલી છે। હવે આપણે વિચાર કરીએ કે વિકાસશીલ ગુજરાત, સંવેદનશીલ ગુજરાતમાં 2017થી સરકાર જો સભ્યની નિમણૂક ન કરી શકતી હોય, આજે 5-5 વર્ષ થયા, તો ગ્રાહકને ન્યાય ક્યારે મળશે? ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ 90 દિવસની અંદર ગ્રાહકને ન્યાય આપવાનું પ્રાવધાન છે, પણ 90 મહિના સુધી ગ્રાહક જો ટટડતો રહે તો આ ગ્રાહક સુરક્ષા કરતાં સિવિલ કોર્ટો સારી હતી। આ ગ્રાહક સુરક્ષા કાયદો બંધ કરી દેવો જોઈએ, કેન્દ્ર સરકારને આપણે લખવું પડશે કે આ ગ્રાહક સુરક્ષા કાયદો બંધ કરો, ગ્રાહકોને છેતરવાના ધંધા બંધ કરો। ત્યારબાદ સ્ટાફની વાત કરીએ તો 26 ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 26 સચિવોની જગ્યા હોવી જોઈએ, જે નોટિસ મોકલવામાં સહી કરે, એમાંથી 13 જગ્યાઓ, 36માંથી 26 જગ્યાઓ ખાલી છે। હવે 26 જગ્યા જો ખાલી હોય તો નોટિસ ક્યાંથી નીકળે? હવે જો કોરોનાની વાત કરીએ તો 2020થી કોરોના શરૂ થયો, 2020થી આશરે 6-7 હજાર કેસો ઇન્સ્યોરન્સ વિરુદ્ધ દાખલ થયા, એમાં 6-6 મહિનાથી નોટિસો નથી નીકળી। 6 મહિનાથી નોટિસ ના નીકળે તો ગ્રાહકને ન્યાય ક્યારે મળશે? અને એક ગ્રાહક, નાના ગ્રાહકને કોવિડનો બિલ, કોરોનાનો બિલ 2 લાખનો થયો હોય અને 2 લાખ એને 10 વર્ષે મળશે, તો એના શું કામના? અને મળશે કે નહીં? કારણ કે અંગ્રેજીમાં કહેવત છે કે ડિલે જસ્ટિસ ઇઝ ડિનાઇડ જસ્ટિસ, જો જસ્ટિસ ડિલે થાય તો ડિનાય થઈ ગયું સમજી લેવાનું। એટલે આ સંવેદનશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીને સમજવું પડશે। મેં ગઈકાલે આ મળ્યા પછી અમારા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના સચિવ અને તેના મંત્રીને પત્ર લખીને ખુલાસો માંગ્યો છે કે તમે શું કરવા માગો છો આ બાબતે, અને જો જજોની, મેમ્બરોની અને સ્ટાફની નિમણૂક નહીં કરવામાં આવે તો જાગૃત નાગરિક ગ્રાહક મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવશે। બીજી મારી માંગણી એવી છે આ પીઆઈએલમાં કે આ જે સંચાલન ગુજરાત કોર્ટ સરકાર કરે છે એ ગુજરાત હાઈકોર્ટને સોંપવામાં આવે, તો ગુજરાત હાઈકોર્ટ જે રીતે દરેક ડિસ્ટ્રિક્ટમાંથી દરેક કોર્ટનો કેટલો નિકાલ થયો એ માંગણીઓ કરીને મંગાવે છે,
એવી રીતે આ અમારી ગ્રાહક સુરક્ષા કોર્ટનું સુપેરે ચાલે તો હાઈકોર્ટને સોંપવામાં આવે એનું સંચાલન, એ પણ મારી માંગણી હશે.